शुरुआत करिए रुपियाना लेवल्स की साथ रुपियानी अंदर थोड़ी घणी स्थिरता सवारथी ज नोटिस करी रह्या छे ओपनिंग लेवल्स बाद अने गईकालना जे स्तर जोया हता आपणे 74.42 रुपया एनी आसपास आजे पण कामकाज थई रह्यो छे मेन कारण रूपीनी अंदर छेल्ला बे अठवाडियामां अत्यारे आपणे लोएस्ट लेवल्स विटनेस करी रह्या छे एशियन करंसीजनी अंदर जे घटाडो आवता देखायो हतो एनो जे रिलेटिव इम्पेक्ट आपणा मार्केट्स नी अंदर पण छे ई सिवाय बीजा बे के त्रण रिजल्ट्स छे थोड़ुक हाईलाइट करी लईए आपणे यूएस ट्रेजरी यील्ड्स ओवरनाइट आपणे थोड़ा घणा वधता देखाया हता जेना लीधे डॉलर नुं मूवमेंट थोड़ुक स्ट्रॉंग हतुं एना लीधे रूपीनी अंदर आपणे थोड़ुक इफेक्ट जोई रह्या छे ई सिवाय यूएस नो इन्फ्लेशन डेटा जे आजना दिवसे आपणे बहार आवतो देखाशे एनी पण आपणे अवेट करी रह्या छे एनो एक इम्पेक्ट हशे एनी पर ध्यान राखता रहीशुं आ बधानी वच्चे जॉब डेटा ऑलरेडी स्ट्रॉंग हतो जे आवता जोयो आपणे अने क्रूड मां जे 17 नी बिलोना लेवल्स देखाय एनी तरफ थोड़ोक सपोर्ट रूपीने पण प्रोवाइड थतो देखायो हतो आपणी साथे आगळ વાતચીત કરવા માટે એલકેપી સિક્યોરિટીઝના જતિન ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે જતિન સૌથી પહેલા તો રૂપી પર તમારો વ્યૂ શું છે એશિયન કરન્સીઝ ઓલરેડી એક થોડુંક દબાણ જોઈ રહી હતી એની વચ્ચે આપણા માર્કેટ્સમાં પણ બે વીકના લો લેવલ્સ વિટનેસ કરી રહ્યા છે આપણે વેરી ગુડ મોર્નિંગ અદિતિ જો રૂપિયાની ચાલ આપણે ડેફિનેટલી છેલ્લા હપ્તા 10 દિવસની વાત કરી લઈએ તો એક રેન્જના અંદર જોઈ છે થોડુંક એડવાન્ટેજ હતું રૂપિયાના માટે અનલેસ લાસ્ટ કપલ ઓફ ડેઝ માં આપણે જોયું છે કે 74 ના લેવલ જે છે એ ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ બનેલો છે સ્ટ્રોંગલી રૂપિયા માટે તો 74 નો એક બેઝ રેઝિસ્ટન્સ અને લોઅર લેવલ્સ પર 74-75 આ જે એક સપોર્ટ છે એનો તો આ રેન્જના અંદર જે 75 પૈસાનું જે રેન્જ છે આના અંદર જ ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે ફિલહાલ રૂપિયાની જે ચાલ જે છે અહીંયાથી અગર આપણે જોવા જઈએ આઉટલુક થોડોક ડિસએડવાન્ટેજ બની ગયો છે થોડો રૂપિયાના માટે જે હિસાબથી આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સ ના અંદર થોડુંક પ્રોફિટ બુકિંગ ચાલુ છે પૈસા જે છે એ ક્યાંય ક્યાંય ઓફલોડ થઈ રહ્યા છે એફઆઈએસ ના તો એના કારણે થોડું પ્રેશર જે છે આગળ ચાલતા દેખાઈ શકે છે અને સાથે સાથે જ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંય ક્યાંય ડોલર ઇન્ડેક્સ ના અંદર પણ થોડુંક સ્ટ્રેન્થ જે છે એ દેખાવા માંડે છે તો ત્યારબાદ એના અંદર એનાથી પણ એક ઇમ્પેક્ટ જે છે એ વીકનેસ નો રુઝાન જે છે થોડુંક બની જાય છે રૂપિયાના માટે તો અહીંયા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ જે છે એ માર્ક કરીને ચાલવાનું છે યુએસડી એનઆર પેરના માટે ફ્યુચર્સ ના અંદર એ છે અરાઉન્ડ 74.40 થી લઈને 74.50 ના આજુબાજુ સપોર્ટ છે ઇમિડિયેટ સપોર્ટ જે છે તો ટ્રેડર્સને એડવાઇઝ રહેશે કે ત્યાં આગળ 74.50 થી 40 ના વચ્ચે ફ્યુચર્સ ના લેવલ્સ જ્યારે મળે છે ત્યારે બાય કરીને ચલાય સ્ટોપલોસ જે રાખવાનો રહેશે 74.25 ના નીચે રાખવાનો રહેશે અને હાયર લેવલ્સ પર 74.75-74.80 ના ટાર્ગેટ્સ માટે એમ કરીને ચાલવાનું છે રિકવરી બાદ સોનાની અંદર થોડુંક ફ્લેટ કામકાજ છે એમસીએક્સ પર 46,000 ના સ્તર તૂટી ચુક્યા છે અને ગઈકાલે 4 મહિનાના નીચલા સ્તર પર થોડી ઘણી રિકવરી આવતા આજે થોડુંક સપોર્ટ મળી રહ્યો છે પરંતુ યુએસની અંદર જલ્દી ટેપરિંગની સંભાવનાથી સેન્ટિમેન્ટના કારણે થોડીક નબળી અસર પણ જોવા મળી રહી છે તો સોનાની કિંમતો પર નજર કરી લો આંતરરાષ્ટ્રીય બજારની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ 1733 અરાઉન્ડના લેવલ્સ જ્યારે એમસીએક્સની અંદર 46,000ના લેવલ્સ મેન્ટેન રહ્યા છે એની અરાઉન્ડ જ કામકાજ આપણે જોઈ રહ્યા છીએ ડોલર્સની સ્ટ્રેન્થ યુએસ જોબ ડેટા સ્ટ્રોંગ ઇન્ટરનેશનલી 1680ના લેવલ્સ મેન્ટેન થઈ ચૂક્યા અને ત્યાંથી આપણે ફરીથી એક વખત રિવાઈવ કરી રહ્યા છીએ જતિન કેવી રીતે જુઓ છો આ કમ્પ્લીટ ચાલને અને ગ્લોબલ રિવાઇવલ ને લઈને થોડા કન્સર્ન્સ રેઈઝ થયા હતા કોવિડના કેસીસ વધવાના લીધે અને સાથે જ યુએસ તરફથી જે થોડા ઘણા ખાસ ઇકોનોમિક રિવાઇવલ આવશે કે નહીં એના સંકેત અને ચિંતાઓ બની રહી હતી એના લીધે થોડુંક ડાઉનફોલ વિટનેસ કર્યો તો આપણે કેવી રીતે જુઓ છો આને જો આમાં કપલ ઓફ પોઈન્ટ જે છે ધ્યાન રાખવું જરૂરી છે કે ડેલ્ટા વેરિયન્ટ ના કારણે અગર ઇકોનોમીને પાછું અગર ઇમ્પેક્ટ થાય છે તો ક્યાંય ને ક્યાંય યુએસની જે ટેપરિંગની જે વાત ચાલે છે એ હજી ડિલે થઈ જશે તો આ વસ્તુ જે છે એ ગોલ્ડના માટે બેનિફિશિયલ થઈ જશે અગર જો ઇકોનોમી સ્ટ્રેન્થન રહે છે અહીંયાથી આગળ ચાલતા તો અને ડેલ્ટા વેરિયન્ટ કંટ્રોલમાં રહે છે બહુ વધારે એસ્કેલેટ નથી થતું બીકોઝ ઓફ ધ વેક્સિનેશન ડ્રાઈવ્સ એન્ડ એવરીથિંગ એક માઇનર ઇમ્પેક્ટ અગર જોવા મળે છે ખાલી અને લોકડાઉન નથી થતા ક્યાંય બી આગળ જઈને ફ્યુ મંથ્સ ડાઉન ધ લાઈન હું અહીંયાથી વાત કરું છું તો આ બધી વસ્તુ જે સિનારીઓ જે છે એ ક્યાંય ને ક્યાંય પાછું ગોલ્ડ માટે થોડુંક નેગેટિવ થઈ શકે છે બીકોઝ જેટલી ઇકોનોમિકલ સ્ટ્રેન્થ દેખાશે યુએસને ડેટામાં તો એ લોકો ટેપરિંગ તરફ થોડુંક રુઝાન જે છે પોતાનું વધાવશે અને ટેપરિંગ તરફ અગર રુઝાન વધારે છે તો ડેફિનેટલી ગોલ્ડના માટે થોડુંક નેગેટિવ થઈ જશે બીકોઝ ડોલર ઇન્ડેક્સ અંદર હજી સ્ટ્રેન્થ દેખાશે
બટ એઝ ઓફ નાવ મને લાગે છે કે રેટ છે ક્યાંય ને ક્યાંય મોર ઓર લેસ ટેપરિંગ નું જે ન્યૂઝ છે એને બચાવવાનું ટ્રાય કરી લીધું છે. અહીંયાથી આગળ ડાઉનસાઇડ આપણે જોવા જઈએ ગોલ્ડના અંદર તો અરાઉન્ડ અબાઉટ 1500 પોઈન્ટ નું ડાઉનસાઇડ મેક્સિમમ લાગી રહ્યું છે અગર એક સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર આવે છે તો. સ્પોટના અંદર પણ આપણે જોયું છે કે 1700 ના લેવલ્સ રિસ્પેક્ટ કરે છે. જયારે મંડેના દિવસે સવારના ગઈકાલે સવારના આપણા માર્કેટ ઓપન થાય એના પહેલા 1700 ના લેવલ્સ એને ટેસ્ટ કર્યા હતા અને પછી તરત જ ત્યાંથી એક સ્ટ્રોંગ બાઇંગ પણ જોવા મળ્યું હતું. હવે એ શોર્ટ કવરિંગ હતું કે ફ્રેશ રાઉન્ડ ઓફ બાઇંગ હતું એ ત્યારે જ ખબર પડશે અગર ગોલ્ડના લેવલ સ્પોટના અંદર 1750 ના ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરશે તો. અગર 1750 ના ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો આ એક સેકન્ડ પાછું નવું લેગ ઓફ રેલી જે છે એ ગોલ્ડના અંદર જોવા મળશે. બટ અગર 1740-1745 ના પાસે રેઝિસ્ટન્સ લઈને પાછું નીચે આવે છે તો આ એક રેન્જ જે માર્કેટનું જે છે એ પાછું જોવા મળી જશે બિટવીન 1700 and 1750. રિસ્પેક્ટિવલી આપણા ઘરેલું બજારના અંદર આપણે જોવા જઈએ તો ઇમિડિયેટ બેસિસ પર 45900 ના લેવલ્સ ઇમ્પોર્ટન્ટ છે. કાલના દિવસે પણ ઇવનિંગ સેશન પછી 45900 ના લેવલ સ્ટ્રોંગલી રિસ્પેક્ટ કર્યા હતા. જ્યાં સુધી 45900 અહીંયાથી 100-125 પોઈન્ટ નું સપોર્ટ નીચે છે ત્યાં સુધી લેવલ નથી તૂટતા ત્યાં સુધી ઇન્ટરડે ટ્રેડર્સ અહીંયાથી લોંગ પોઝિશન માટે રુઝાન રાખી શકે છે. બીકોઝ ફેવરેબલ જે રિસ્ક રિવોર્ડ જે છે બીકોઝ આટલા બધું સેલિંગ પ્રેશર ઓબ્ઝર્વ કર્યા પછી થોડુંક એના અંદર બાઉન્સ જે છે આવતું દેખાઈ શકે છે. ગોલ્ડના અંદર હાયર લેવલ્સ પર 46300-46500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પોઈન્ટ પણ છે તો ત્યાં આગળ સલાહ રહેશે કે પ્રોફિટ પણ બુક કરી લેવું જોઈએ. રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરીને જ સ્ટોપ લોસ અને ટાર્ગેટ પ્લેસ રાખવાનું છે અને એ હિસાબથી ટ્રેડ લેવાનું છે. ઓકે, બિલકુલ. અને એકચ્યુઅલી એક રિલેટિવ ઇફેક્ટ ઇક્વિટી માર્કેટ્સનો પણ આવતો દેખાશે. કમોડિટી પ્રાઇસીસ જે રીતના વધતા દેખાઈ રહ્યા છે અને સાથે જ ઇન્ફ્લેશન જે રીતના વધતું દેખાઈ રહ્યું છે, ગ્લોબલ ઇન્ફ્લેશન, એનો એક ઇફેક્ટ હશે. તો નજર રાખો કેવી રીતના હેજિંગ પોઝિશન્સમાં ઇનકેસ ગોલ્ડની પ્રાઇસીસને સપોર્ટ કરતું દેખાય છે તો એની પર આપણે વોચ આઉટ કરીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. એઝ ઓફ નાવ આ લેવલ્સ તમારા સ્ક્રીન્સ ઉપર છે 1732 ઇન્ટરનેશનલ માર્કેટ્સ માટે અને સાથે જે પ્રમાણે M6 પર ભાવ જોઈ રહ્યા છે 45993 નો છે. એ સિવાય એક નજર કરી લઈએ ચાંદીની કિંમતોની ઉપર. ચાંદીની અંદર થોડું ઘણું દબાણ છે, જે પ્રમાણે M6 ના ભાવ 63000 નીચે આવતા દેખાઈ રહ્યા છે. રિલેટિવલી એ જ લાઇન્સમાં ચાંદી પણ અપ્રોચ કરી રહી છે. તમારા મતે ચાંદીના લેવલ્સ કયા વોચ આઉટ કરવા જોઈએ? જતે ચાંદીના લેવલ્સ હાલાકી હમણાં બહુ વોલેટાઇઝેશન્સ કન્ટિન્યુઅસલી જોવા મળે છે બીકોઝ બેઝ મેટલના અંદર પણ એક સ્ટ્રોંગ વોલેટિલિટી ચાલુ છે અને ગોલ્ડના પ્રાઇસીસ પણ થોડા વોલેટાઇલ છે. સાથે સાથે ડોલર ઇન્ડેક્સના અંદર પણ ટ્રેન્ડિંગ જે છે એ રેન્જના અંદર વોલેટિલિટી ચાલુ છે. તો આના કારણે કમોડિટીઝ અને કરન્સીઝના અંદર એક વોલેટાઇઝેશન કન્ટિન્યુઅસલી જોવા જરૂર મળી રહ્યું છે. બટ મને એમ લાગે છે કે એક ફ્રેશ રાઉન્ડ ઓફ રેલી ચાલુ થશે ચાંદીના અંદર. અગર ઈ 63100 ના ઉપર અગર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો જ એના અંદર એક બાઇંગ લેવલ સારો દેખાઈ રહ્યો છે મને. કેમકે આ લેવલ્સના આજુબાજુ ક્યાંય ને ક્યાંય એક રેઝિસ્ટન્સ પ્લે કરતું દેખાય છે ચાંદી 63 ના આજુબાજુ. જ્યારે બી ઉપર આવશે ત્યારે હમણાં તો 62500-62600 પાસે છે બટ જ્યારે બી 63000 ના આજુબાજુ આવે છે ત્યાંથી પાછું એના અંદર સેલિંગ આવી જાય છે. તો માય એડવાઇસ ફોર પોઝિશનલ ટ્રેડર ઇઝ કે 63100 ના ઉપર પ્રાઇસીસ ટ્રેડ કરવાનું ચાલુ કરે છે એના પછી જ તમે એના અંદર ટ્રેડ લો. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટની વાત કરું છું. અને જ્યાં સુધી 63100 ના નીચે છે ત્યાં સુધી ફ્રેશ લોંગ પોઝિશન્સ બિલ્ડઅપ નથી કરવાની. એકવાર 63100 ના ઉપર ટ્રેડ કરવા માંડે છે પછી તમે ફ્રેશ લોંગ પોઝિશન બનાવી શકો છો. એનો સ્ટોપ લોસ જે રહેશે એ 62000 ના નીચેનો રહેશે અને અપસાઈડ પોટેન્શિયલ જે રહેશે એ 64500 થી લઈને 65000 નો રહેશે. આ એક સ્વિંગ અને પોઝિશનલ ટ્રેડ નો વ્યૂ છે, આ ઇન્ટરડે પર્પસ માટે નથી. ઓકે, બિલકુલ. ચાંદી માટેના લેવલ્સ તમારા સ્ક્રીન ઉપર છે, નજર રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. એની સાથે જ ક્વિકલી એક બ્રેકમાં લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને બેઝ મેટલ પેકની ઉપર નજર કરીશું. સ્વાગત છે આપની ઉપર ફરીથી કમોડિટી લાઈવની અંદર અને એની સાથે જ આગળ નજર કરી લઈએ મેટલ પેકની ઉપર. ગઈકાલની તેજી બાદ આજે મેટલ પેકની અંદર ફરીથી એક વખત થોડું ઘણું દબાણ વિટનેસ કરી રહ્યા છે. બેઝ મેટલ્સની અંદર જે થોડું ઘણું ડિમાન્ડને લઈને વરીઝ બિલ્ટઅપ થઈ રહી હતી એના લીધે રિલેટિવલી એક ઇફેક્ટ છે. એલ્યુમિનિયમ પર નજર કરો, સ્ટેબલ છે. કોપરની અંદર 0.5% નું દબાણ. નિકલ તમારા સ્ક્રીન્સ ઉપર છે જેમાં
ઓલમોસ્ટ 0.5% થી થોડુંક વધારે દબાણ નિકલ માટે ટર્ન આઉટ થતા જોઈ રહ્યા છે. અને ત્યારે લેડ ની ઉપર પણ નજર કરી લઈએ, કયા લેવલ્સ ત્યાં ચાલી રહ્યા છે અને સાથે જ ઝિંક ની અંદર કેવી રીતના કામકાજ થઈ રહ્યું છે એ બે પણ નજર રાખતા રહીશું. બટ સૌથી પહેલા શરૂઆત કોપર થી સાથે કરવી છે મારે. લાર્જેસ્ટ માઇન ની અંદર જે વર્કર્સ તરફથી સ્ટ્રાઇક ની એક અહીંયા આગળ કન્સર્ન હતું એ ફાઇનલી થોડુંક રબ ઓફ થઈ રહ્યું છે. જે પ્રમાણે ડીલ સ્ટ્રાઇક આઉટ થઈ રહી છે એના લીધે થોડાક જે સપ્લાય કન્સ્ટ્રેન્ટ ના લીધે કિંમતો વધી હતી, ફાઇનલી સ્ટેબિલાઇઝ થઈને હવે થોડુંક નીચે આવી ચુક્યા છે. કોપર પર તમારો વ્યૂ શું છે એની સાથે શરૂઆત કરીએ. જે હિસાબથી આપણે બેઝ મેટલ નું ટ્રેન્ડ જોયું છે, અહીંયા આપણે જોવા જઈએ તો એક સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ ટ્રેન્ડ જે છે કન્ટિન્યુઅસલી જોવા મળી શકે છે. બિટવીન 740 ઓન ધ હાયર સાઇડ અને લોઅર એન્ડ પર 720. તો આ 720 ને 740 નું જે રેન્જ છે એના અંદર ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે મને. જ્યાં સુધી 719 ના નીચે ટ્રેડ કરવાનું ચાલુ નથી કરતું ત્યાં સુધી આ રેન્જ ના અંદર લાગે છે. 719 ના લેવલ્સ અગર બ્રેક થાય છે કોપર ના અંદર તો એના પછી એના અંદર થોડુંક સેલિંગ પ્રેશર જે છે એ કન્ટિન્યુઅસલી તમને જોવા મળી શકે છે. સેમ એઝ હાયર એન્ડ પર 740 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ નથી કરતું ત્યાં સુધી વધારે સ્ટ્રેન્થ પણ નથી દેખાઈ રહી. તો રિસ્પેક્ટિવલી આ રેન્જ ને પ્લે કરવું જોઈએ. એડવાઇસીસ અરાઉન્ડ 735-737 સેલ કરો કોપર ને 740 ના ઉપર સ્ટોપ લોસ રાખીને. અને જ્યારે 725 ના આજુબાજુ આવે છે ત્યારે એના અંદર બાઇંગ ની ટ્રેડ ઇનિશિયેટ કરો વિથ સ્ટોપ લોસ બિલો 719. ઓકે, બિલકુલ કોપર ની માટે આ લેવલ્સ ધ્યાન રાખતા રહીશું. તમારી પસંદગીના કયા છે મેટલ પેક ની અંદર જેમાં અત્યારે ટ્રેડિંગ ઇનિશિએશન્સ કરી શકાય? યસ અદિતિ, જો પાંચે બેઝ મેટલ ના અંદર અગર જે બે બેઝ મેટલ મને સ્ટ્રોંગલી ગમી રહ્યા છે એ બે છે ઝિંક અને લેડ. હું આ રેગ્યુલરલી એડવાઇસ કરતો આવી રહ્યો છું અમારા એલકેપીમાં પણ અને ડેફિનેટલી અહીંયા આપણા સીએનબીસી બજારમાં પણ એવરી વીક અમે ઈચ રેકમેન્ડેશન આપી રહ્યા છે કે ઝિંક અને લેડ બે જે હમણાં બેઝ મેટલ છે એ અધર બેઝ મેટલ ના સામે, ફોર એક્ઝામ્પલ કોપર અને નિકલ ના સામે એક સ્ટ્રેન્થ કન્ટિન્યુઅસલી દેખાડી રહ્યા છે. બંને ફોર્મેટ જે છે રાઇઝિંગ ચેનલ પેટર્નમાં ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. ઝિંક ના અંદર થોડુંક વધારો જે છે એ સારો ચાલી રહ્યો છે. લેડ એના સામે જે છે થોડુંક સ્ટેબિલાઇઝ મેનરમાં ધીરે ધીરે ઉપરની તરફ ચાલી રહ્યો છે. તો બે બેઝ મેટલ ના અંદર બાઇંગ ની એડવાઇસ રહેશે અમારી. ઝિંક ના અંદર બાઇંગ લેવલ્સ જે છે અરાઉન્ડ 247 ના છે ફોર ટ્રેડિંગ પર્પઝ. સ્ટોપ લોસ જે છે 245 નો મેન્ટેન કરવાનો છે અને હાયર એન્ડ પર 250-251 નો ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. લેડ ઓન ધી અધર હેન્ડ અને એક પોઝિશનલ વ્યૂ પણ લઈ શકાય છે. લેડ ના અંદર 178-179 ના વચ્ચે બાઇંગ ઇનિશિયેટ કરવાનું છે. ટ્રેડર્સ માટે સ્ટોપ લોસ છે 177 નો. પોઝિશનલ ટ્રેડર્સ માટે સ્ટોપ લોસ રહેશે 172 નો અને ટાર્ગેટ જે છે ફોર ટ્રેડર્સ ઇઝ 182-183 અને ફોર પોઝિશનલ ટ્રેડર્સ 190. ઓકે, બિલકુલ લેડ અને ઝિંક બંને માટે આ ટાર્ગેટ્સ કેવી રીતના અપ્રોચ થાય છે આપણે ખાસ નજર રાખતા રહીશું. અને એની સાથે જ આગળ વધીએ, નજર કરી લઈએ ક્રૂડ ની ઉપર. તો ક્રૂડ માં ગઈકાલે લગભગ 1.5% ઉછાળા બાદ આજે ફરીથી ઉપરના સ્તરેથી થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે યુએસમાં જાહેર થયેલા જે આંકડાઓ હતા એમાં ક્રૂડ ની ઇન્વેન્ટરીમાં ઘટાડો થોડો ઘણો નોંધાયો છે, જેના પગલે એક ઉછાળો જોવા મળ્યો અને હવે ઉછાળા બાદ ક્રૂડ ફરીથી એક વખત $70 ને પાર પહોંચી ગયું છે. જોકે આજે ઉપરના સ્તરેથી થોડું ઘણું દબાણ વિટનેસ કરી રહ્યા છીએ આપણે. એક તો મને આઉટલુક સાથે શરૂઆત કરવી છે. થોડુંક વીક આઉટલુક હતું ક્રૂડને લઈને, આપણે જે ખાસ કોવિડ કેસીસ વધી રહ્યા છે એના લીધે થોડીક વીકેશ ડિમાન્ડ હતી અને હવે જે પ્રમાણે લોસથી રિકવરી દેખાઈ રહી છે આઈ બિલીવ કે એ થોડુંક શોર્ટ કવરિંગ મૂવ છે. ઇન કેસ ફ્રિઝલ આઉટ થાય કે હજી વધારે થોડુંક થ્રસ્ટ આપે એવી શક્યતાઓ તમે જોઈ રહ્યા છો, ક્રૂડ માટે લેવલ્સ કયા ધ્યાન રાખવા? અજીતી, જો ક્રૂડ ના લેવલ્સ સ્ટ્રોંગલી સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો અહીંયા આગળ એક વોલેટાઇલ સેશન્સ ના પછી આપણે જોયું છે કે છેલ્લા બે દિવસ ના જે રેન્જ છે એ ક્યાંય ક્યાંય થોડુંક સાઇડવેઝ છે, બટ વોલેટાઇલિટી પણ છે ડેફિનેટલી. લાસ્ટ 48 hours ના અંદર થોડુંક રિકવરી એના અંદર ડેફિનેટલી જોવા મળી છે. જ્યાં લોઅર લેવલ્સ પર 4850 ના લેવલ્સ એને રિસ્પેક્ટ કર્યા છે, બટ હાયર લેવલ્સ પર 5100 ના પાસે પાછું એક રેઝિસ્ટન્સ પણ એના અંદર દેખાઈ રહ્યું છે. તો અહીંયા એડવાઇઝ એ છે કે હાયર લેવલ્સ પર 5100 ના આજુબાજુના લેવલ્સ મળે છે ત્યારે એના અંદર શોર્ટ પોઝિશન ઇનિશિયેટ કરાય. કાલનો જે હાઈ છે એના ઉપર સ્ટોપ લોસ રાખીને 5150 ના ઉપર અને લોઅર લેવલ્સ પર પાછું 5000 ના લેવલ્સ ના આજુબાજુ ટાર્ગેટ રાખીને ચાલવાનું છે ક્રૂડ ના અંદર. આના અંદર સ્પેસિફિકલી આપણે જોવા જઈએ તો ડેટા સ્પેસિફિક અગર આપણે જોવા જઈએ તો આજે જે સાંજના ઇન્વેન્ટરી આવવાની છે એમાં એક્સપેક્ટેશન તો ડેફિનેટલી છે કે વીક આવવાની છે. તો એના કારણથી થોડુંક પોઝિટિવિટીનું રૂઝાન અહીંયાથી દેખાઈ શકે છે. એટલે અમે એડવાઇઝ કરી રહ્યા છે કે સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવ, ના કે કરંટ માર્કેટ પ્રાઇસથી. અને સાથે સાથે જ ઓપેકના જે સ્ટેટમેન્ટ છે એના કારણથી પ્રેશર જે છે એ હાયર લેવલ્સ પર બિલ્ડઅપ દેખાતો રહ્યો છે અને યુએસના તરફથી પણ પ્રોડક્શનને લઈને
ઈગરનેસ વધારે છે કે હાયર એન્ડ પ્રોડક્શન રાખવું જોઈએ. તો આ જે બેઝ ઇફેક્ટ જે છે એના કારણથી ક્રૂડના ઉપર હાયર લેવલ્સ પરથી પ્રોફિટ બુકિંગ જે છે ડેફિનેટલી જોવા મળશે. બટ સ્ટ્રિક્ટલી સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવાનું છે, બીકોઝ અહીંયા ટ્રેડર્સ જે છે ટ્રેપ પણ થઈ શકે છે, બીકોઝ આજે સાંજના ઇન્વેન્ટરીના નંબર્સ છે. તો એડવાઇસ ઇઝ ટ્રેડ વિથ સ્ટોપલોસ. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું. સેલોન રાઈઝની રણનીતિ ક્રૂડ માટે એઝ ઓફ નાઉ થોડીક વધારે બેનિફિશિયરી ટર્ન આઉટ થશે, નજર રાખો એની પર. એની સાથે જ નેચરલ ગેસની ઉપર એક નજર કરી લો. નેચરલ ગેસની અંદર થોડુંક મોડરેટલી આપણે ઉપર આવતા જોઈ રહ્યા છીએ, જે વેધર કન્ડિશન્સ થોડીક ફેવરેબલ ટર્ન આઉટ થઈ રહી છે એના લીધે પોઝિશન્સ થોડી જે લોંગ્સની વિટનેસ થઈ છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટાને જોતા આપણે ગ્લોબલ માર્કેટ્સની અંદર એ સેન્ટિમેન્ટ જોયું હતું. M6 પર પણ નેચરલ ગેસનો ભાવ 0.5% ને પાર અત્યારે વિટનેસ થઈ રહ્યો છે. તમારા મતે નેચરલ ગેસની અંદર શું ચાલ હોવી જોઈએ જતિન? અજીતી, જો નેચરલ ગેસે ઇમ્પેક્ટ બધા જ કમોડિટીઝને આઉટપરફોર્મ કર્યું છે છેલ્લા 2-3 મહિનાની અગર આપણે વાત કરી લઈએ તો, ફ્રોમ ધ મંથ ઓફ મે અને અહીંયા આપણે જોઈએ તો એ ઓલરેડી 50% ગેઇન્સ પર બેઠો છે નેચરલ ગેસ જે છે છેલ્લા 3-4 મહિનામાં. અને હાયર લેવલ્સ પર અગર લેવલ્સ અગર સસ્ટેન થવા માંડે છે તો ઇટ ઇઝ સ્ટીલ બુલિશ સિગ્નલ. હાયર લેવલ્સથી તરત જ પ્રોફિટ બુકિંગ આવવા માંડે ત્યારે જ એના અંદર રિવર્સલ ફોર્મેશન જોતા છે. પણ અહીંયા તો હજી બેઝ ઉપર, ઇનફેક્ટ હાયર એન્ડ પર બેઝ બનાવી રહ્યો છે કે જ્યાં 310 અને 300 ના વચ્ચે, 290 અને 310 ના વચ્ચે ટ્રેડ કરતો દેખાય છે છેલ્લા હપ્તા 15 દિવસથી. તો આ અમારા માટે હજી પણ એક બુલિશ કાઉન્ટર છે નેચરલ ગેસનું કાઉન્ટર જે છે. 52 ડિપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન જ રાખવી જોઈએ આના અંદર, જ્યાં સુધી એના લેવલ્સ પોઝિશનલ લેવલ્સ બ્રિજ નથી થતા લોઅર એન્ડ પર. ફોર એક્ઝામ્પલ, જ્યાં સુધી 285 ના લેવલ્સ ડાઉન સાઇડ ના બ્રિજ નથી થતા ત્યાં સુધી આ કમોડિટી એક બુલિશ કમોડિટી છે. ટ્રેડર્સ માટે લેવલ્સ જે સારા છે એ અરાઉન્ડ 303 ના છે, સ્ટોપલોસ 298 નું રાખવાનું છે અને ટાર્ગેટ 311 રાખીને ચાલવાનું છે. પોઝિશનલ ટ્રેડર્સ માટે થોડુંક લેવલ્સ જે છે એ રેન્જબાઉન્ડ છે, અરાઉન્ડ અબાઉટ 295 થી લઈને 300 ના આજુબાજુ જયારે મળે છે ત્યારે એન્ટર કરો. 285 ના નીચે સ્ટોપલોસ રાખો અને 320 થી લઈને 325 નું ટાર્ગેટ રાખો. ઓકે, બિલકુલ, એની પર આપણે નજર રાખતા રહીશું કેવી રીતે નેચરલ ગેસ માટે આ લેવલ આઉટ થાય છે આગળ જતા. એની સાથે જ આભાર જતીન આપનું જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ ક્વિકલી એક બ્રેક બાદ પાછા ફરીને એગ્રી કમોડિટીઝ ડિસ્કસ કરીશું.